જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નાનપત વિદ્યાલય ધોરણ 2, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજે આપણે કયો વિષય ભણવાનો છે? આજે આપણે સામાન્ય જ્ઞાન વિષય કરવાનો છે. તો ચાલો તમારી બેગમાંથી સામાન્ય જ્ઞાન કાઢી લેજો અને તમારો કંપાસ બહાર કાઢી લ્યો. ચાલો આ બે વસ્તુ બહાર કાઢી લ્યો જોઈ. ચાલો હવે આપણે સામાન્ય જ્ઞાન કાઢી લીધી તમે લોકોએ બારે, તો આપણે સામાન્ય જ્ઞાનમાં આના પહેલાંના વિડીયામાં કયું ભણ્યા હતા? તો કે આપણે 25મો પાઠ એ કર્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ, એ પાઠ કર્યો હતો ને 25મો, તો એ મેં તમને થોડુંક જ સમજાવ્યું હતું. હવે એ પાઠ આપણે સમજશું અને એનું સ્વાધ્યાય કરશું. તો ભારતનો રાષ્ટ્રધ્વજ પાઠ 25, પાના નંબર 49, ચોગડે નવડે 49, કાઢો જોઈ બધાય. ચાલો 49 નંબરનો પાના નંબર કાઢ્યા. તમે હવે જોવો જોઈ, દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે. આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં રહેલ દરેક રંગ અને અશોકચક્ર આપણને ચોક્કસ સંદેશો આપે છે. આપણા દેશમાં કેવો રાષ્ટ્રધ્વજ છે? તો કે અહીંયા દેખાય છે અને આની પહેલાં મેં તમને બતાવ્યો હતો ને વિડીયોમાં. ચાલો હવે આપણે અહીંયા શું છે, તો કે ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે. તો કયો કયો? કેસરી, સફેદ અને લીલો. તેથી તે તિરંગો કહેવાય છે. તેને શું કહેવાય? તિરંગો કહેવાય છે. તેથી ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોય, કેસરી, સફેદ અને લીલો, તેથી તેને તિરંગો કહેવાય. બીજો પોઈન્ટ, સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. સૌથી ઉપર શેનો કેવા કલરનો પટ્ટો છે? તો કે કેસરી રંગનો પટ્ટો છે. તો એ શેનું પ્રતીક છે? તો કે કેસરી રંગ એ વીરતાનું પ્રતીક છે. જેના પછીનો પોઈન્ટ, વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે, તે શાંતિનું પ્રતીક છે. અહીંયા રાષ્ટ્રધ્વજમાં વચ્ચે સફેદ રંગનો પટ્ટો આપેલો છે, તે શેનું પ્રતીક છે? તો કે શાંતિનું પ્રતીક છે. આ પટ્ટામાં વાદળી રંગનું અશોકચક્ર છે. જો અહીંયા સફેદ પટ્ટામાં વચ્ચે અશોકચક્ર આપેલું છે, આ અશોકચક્રમાં 24 સારા છે. આ જે ચક્ર આપેલું છે ને વાદળી, એમાં અંદર આવા લીટા જેવા આરા છે. એને કેટલા આરા કહેવાય? કેટલા એમાં અંદર આરા હોય? તો કે 24 આરા. તે પ્રગતિનું પ્રતીક છે. પછી એના પછીનો પોઈન્ટ, સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. આ કયા રંગનો છે સૌથી નીચેનો? તો કે લીલા રંગનો પટ્ટો છે. તે ભારત દેશની સમૃદ્ધિનું પ્રતીક છે. દર વર્ષે આપણે 15 ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. આપણે કયા બે તહેવારે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ? તો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ. 15 ઓગસ્ટ તથા 26 જાન્યુઆરી ભારતના રાષ્ટ્રીય તહેવાર છે. તમને કોઈ એમ પૂછે કે ભારતના રાષ્ટ્રીય તહેવારો કયા છે અને કેટલા છે? તો કે 2 તહેવારો છે. રાષ્ટ્રીય તહેવારો કેટલા? તો કે 2. અને કયા કયા? તો કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી. 15 ઓગસ્ટે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. 15મી ઓગસ્ટે ભારતનો કયો છે? તો કે સ્વાતંત્ર્ય દિન. અને 26મી જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિન છે. આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરીએ. તો જો અહીંયા તમને ચિત્ર આપેલું છે, અહીંયા રાષ્ટ્રધ્વજનો આદર કરે છે. શું કરે છે? રાષ્ટ્રધ્વજને સલામ કરે છે. એ કયા બે તહેવારે? તો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. આ ક્યાં ક્યાં કરે? તો કે સ્કૂલ છે, કોલેજ છે, એવી બધી જગ્યા હોય ને ત્યાં આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. તમને બધાને ખબર જ હશે, આપણી સ્કૂલમાં આપણે ફરકાવીએ છીએ ને, એવી રીતના બધી સ્કૂલોમાં ફરકાવે. ચાલો હવે તમને આ રાષ્ટ્રધ્વજ વિશે પૂરી માહિતી મળી ગઈ છે. તો હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. તો ચાલો આના પછીનું પેજ ફેરવો, પાછળ કરો જો બધાય. આ 49મું પેજ હતું, હવે કેટલામું? તો કે 50 નંબરનું પેજ કાઢો જો બધાય. ચાલો તો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. એમાં પ્રશ્ન પહેલો શું કીધું છે? સૂચના વાંચો જોઈ. પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખો. તો હવે આપણે પહેલું વાંચીએ, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે? આગળ મેં તમને કીધું હતું ને કેટલા રંગ છે? 3. કેટલા? 3. તો અહીંયા લખો જોઈ, 3.
પૂછી જુ ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાનો રંગ કયો છે? કયો જોઈ, કયો રંગ હતો? કેસરી. કયો? કેસરી. ભારતના પછી ત્રીજું, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? મેં તમને આગળ કીધું હતું ને, કેસરી રંગ શાનું પ્રતીક છે? વીરતાનું. કેનું? વીરતાનું. પછી ચોથું, ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે? તો પહેલા પટ્ટાનો કેસરી, તો બીજા પટ્ટાનો વચ્ચેનો રંગ કયો? સફેદ. કયો થાય? સફેદ. તો જવાબમાં લખો સફેદ. હવે એના પછીનું પાંચમું, ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? શાંતિનું. શેનું? શાંતિનું. તો લખો જોઈ શાંતિનું. લખ્યું બધાએ. હવે નંબર છ, ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચેના પટ્ટાનો રંગ કયો છે? પહેલો પટ્ટો કેસરી રંગનો, વચ્ચેનો સફેદ, અને નીચેનો કયો થાય? લીલો. લખો જોઈ લીલો. હવે નંબર સાત, ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? કેસરી રંગ વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, અને લીલો રંગ શેનું? તો કે સમૃદ્ધિનું. તો ચાલો એમાં લખો સમૃદ્ધિનું. સમૃદ્ધિનું લખો ચાલો. હવે એના પછીનું આઠમું, ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં શું છે? તમે રાષ્ટ્રધ્વજ જોયો ને, એમાં સફેદ રંગનો પટ્ટો હતો, એમાં વચ્ચે કંઈક હતું. સફેદ રંગના પટ્ટામાં શું હતું? તો કે અશોક ચક્ર. એ બ્લુ કલરનું ચક્ર હતું, એને શું કહેવાય? અશોક ચક્ર. ચાલો અશોક ચક્ર લખ્યું બધાએ. હવે નંબર નવ, ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર કયા રંગનું છે? કયા રંગનું હતું? તો કે વાદળી. લખી નાખો હાલો વાદળી. દસ નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે? મેં તમને કીધું હતું ને સમજાવ્યું ત્યારે, કેટલા હતા? ચોવીસ. ચાલો પ્રશ્ન પહેલો આપણે પૂરો થઈ ગયો. તમને સમજાણું ને પ્રશ્ન પહેલામાં, ખાલી જગ્યામાં જવાબ લખતા આવડી ગયા એક શબ્દમાં. ખાલી જગ્યામાં નહીં, સોરી, ઉત્તર આપેલા હતા. પ્રશ્નો આપેલા છે એમાં ઉત્તર આપણે લખ્યા. સરસ. હવે પ્રશ્ન બીજો, સૂચના શું છે? બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી માંગ્યા મુજબ નામ લખો. આ બોક્સ આપેલું છે, એમાં અલગ અલગ શબ્દ લખેલા છે, અને અહીંયા પ્રશ્ન આપેલા છે. તો એ પ્રશ્નની સામે જે જવાબ આવતો હોય એ આ બોક્સમાંથી શોધીને આપણે લખવાનો છે. તો પહેલો પ્રશ્ન શું છે? ભારતનો સ્વાતંત્ર્ય દિન તો કયો આવે? આમાં આપેલા છે ને એમાં કયો છે? 15મી ઓગસ્ટ. તો અહીંયા જવાબમાં શું આવશે? 15 ઓગસ્ટ. ચાલો લખો જોઈ બધાએ, 15 ઓગસ્ટ. ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ. પછી બીજું, ભારતનો પ્રજાસત્તાક દિન તો કયો આવશે? પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી. આમાં આપેલું છે અહીંયા 26 જાન્યુઆરી. ચાલો લખી નાખો 26મી જાન્યુઆરી. હવે નંબર ત્રણ, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ કે મોર?
અહીંયા ચિત્ર પણ તમને આપેલા જ છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ કે મોર? તો કે વાઘ. વાઘ હોય ને રાષ્ટ્રીય પ્રાણી કયું? તો કે વાઘ. પછી નંબર 4, ભારતનું રાષ્ટ્રીય પક્ષી? તો કે અહીંયા ચિત્રમાં આપેલું છે અને અહીંયા બોક્સમાં આપણને કીધું જ છે, મોર. મોર આવે ને, તો અહીંયા શું લખવાનું? મોર. પછી ભારતનું રાષ્ટ્રીય ફૂલ? ફૂલ અહીંયા આપણને આપેલું છે અને ફૂલમાં શું આવશે? બોક્સમાંથી શોધીને લખીએ તો શું આવે? કમળ. કયું? કમળ. ચાલો લખો જવાબમાં, કમળ. ભારતનું રાષ્ટ્રીય ફળ? ભારતનું રાષ્ટ્રીય ફળ કયું? તો કે કેરી. જો અહીંયા બોક્સમાં આપેલું જ છે કેરી. ચાલો લખી નાખો કેરી. હવે નંબર 7, ભારતનું રાષ્ટ્રીય ગીત? રાષ્ટ્રગીત કયું છે ભારતનું? વંદે માતરમ કે જન ગણ મન? તો ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન. તો અહીંયા બોક્સમાં તમને આપેલું છે, આ રહ્યું જોવો જોઈએ, જન ગણ મન આપેલું છે ને, તો લખો જો અહીંયા. પછી આવી રીતના ડોટ ડોટ કરવાના, જેમ બોક્સમાં આપેલું છે એવી જ રીતના લખજો, જન ગણ મન. ચાલો લખાઈ ગયું. હવે 8મું, ભારતનું રાષ્ટ્રગાન? ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો કે વંદે માતરમ. બોક્સમાં છેલ્લું જ ઓપ્શન બચ્યું, કયું? તો કે વંદે માતરમ. વંદે માતરમ લખી નાખો ચાલો બધા, વંદે માતરમ. તમને ખબર પડી ગઈ આમાં શું આપણને પૂછ્યું? તો કે ભારત વિશેનું. તો કે એનું પ્રાણી કયું, પક્ષી કયું ભારતનું, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું, ગાન કયું, એ આપણને એમાં પૂછ્યું. તો આપણે જવાબ પૂરી નાખ્યા. તો હવે તમને બધાને આવડે ને, તમને હું પૂછું કે આમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું, તો તમને ખબર પડી જાય ને શું આવે જવાબમાં? તો કે વાઘ. સરસ. ચાલો તો હવે આપણે 25મા પાઠમાં તમને બધું સમજાઈ ગયું, ભારત વિશે, ભારતનો રાષ્ટ્રધ્વજ વિશે સમજાઈ ગયું ને. તો હવે આપણે 26મો પાઠ લઈએ. 26મા પાઠનું નામ શું છે? તો કે સૂચક હાવભાવો. તો ચાલો તમે એના પછીનો પાઠ 26મો કાઢો જોઈ, પાના નંબર 51 ઉપર. ચાલો 26મો પાઠ કાઢો, એનું નામ શું છે? તો કે સૂચક હાવભાવો. સૂચના વાંચું છું, તમે બધા ધ્યાન આપજો. સૂચક હાવભાવે બોલ્યા વિના સંદેશા વ્યવહારનો એક ભાગ છે, જે આપણે આપણા ચહેરાના મનોભાવો, હાથ પગ અને શરીરના અન્ય ભાગો વડે સંદેશા આપવા ઉપયોગ કરીએ છીએ. આપણે તમને ખબર જ હશે, અમુક લોકો બોલી ન શકતા હોય તો એની બોલવાની રીત બંધ હોય તો એ કેવી રીતના કરે? તો કે એ શરીરના અંગો વડે તમને સમજાવે કે હું શું કહેવા માગું છું. તો કોઈ હાથ પગ છે, શરીર છે, એવી રીતના અન્ય વસ્તુ વડે એ તમને સંદેશો આપે છે. અહીં કેટલાક સૂચક હાવભાવોના ચિત્રો આપેલા છે. દરેક સૂચક હાવભાવનું ચિત્ર શાની જાણ કરે છે તે તેની આસપાસ આપેલા વિકલ્પોના વર્તુળમાંથી સાચા વિકલ્પના વર્તુળમાં મનપસંદ રંગ પૂરો. તો અહીંયા તમને ચિત્ર આપેલા છે, એમાં એ આજુબાજુ એના વિકલ્પ છે, તો એમાંથી કયો જવાબ સાચો આવે એ લખવાનો છે. અને જે તો ચાલો હવે તમારે એ ચિત્રમાં રંગ પૂરવાનો થશે. તો આમાંથી કયું ચિત્ર સાચું છે? તો કે સારું લખેલું છે એ સાચું છે. તો એમાં તમને મનગમતા રંગ પૂરવાના છે. તો આપણે પેન્સિલ કલરનો ઉપયોગ કરવાનો છે રંગ પૂરવામાં. તો પહેલામાં આપણે કયો રંગ પૂરીએ?
તમને ગમતો હોય એવો પૂરી દો જો હોય તો પહેલામાં હું કયો કરીશ તો કે બ્લુ કલર તમને જે ગમે એ કલર તમારે આમાં પૂરી દેવાનો તમને મનપસંદ હોય એ રંગ પૂરવાનો હું બ્લુ પૂરું છું તમને જે ગમે એ પૂરવાનો ચાલો હવે આપણે રંગ પૂરાઈ ગયો હવે બીજું ચિત્ર અહીંયા બીજા નંબરનું આપેલું છે એમાં જુઓ આ શું કર શું નિશાની શું હાવભાવ બતાવે છે તો અહીંયા આપેલું છે તો જવાબ સાચો આવશે કે ખોટો જોવાનું આટલા વિકલ્પ આપણને ચાર આપેલા છે એમાંથી કયો એને લગતું છે તો કે ક્યાં એ થાય તો કે ના પસંદ થાય તો કે હા આપણને ન ગમતું હોય તો આપણે શું કરીએ આમ કરીએ ન ન ન એમ કરીએ ને આપણે તો એમાં શું આવશે ના પસંદ પછી શું તો કે એ ન આવે એ ખોટું કહેવાય પસંદ તો કે એ ખોટું કહેવાય તો કે આપણને જ્યારે કંઈ વસ્તુ ન ગમતી હોય ના પસંદ હોય ત્યારે એમાં આવી નિશાની કરવાની આવી આપણે હાવભાવ દર્શાવી શકીએ તો ચાલો એમાં ના પસંદ છે એમાં તમને મનગમતો રંગ પૂરી નાખો એમાં કયો હું આ રંગ પૂરું છું ઓરેન્જ તમે તમને ગમતો પૂરો ચાલો હવે એના પછીનું ત્રીજા નંબરનું ચિત્ર જોવો એમાં શું કર્યું છે તો કે આમ આમ નિશાની કરી છે આમ કરી છે ને મારો હાથ ઊંધો છે આમ કરી છે જો આમ કરી તો આ શેની નિશાની થઈ ઓલી ના પસંદની આમ નિશાની હતી હવે આ શેની નિશાની થઈ જો જોઈ તો કે પસંદ ઉદાસ વાતચીત અને ના તો એમાંથી કયું આવશે પસંદ પસંદ હોય ત્યારે કઈ નિશાન ત્યારે કેવી રીતના કરે આમ તો આ શું થયું તો કે પસંદ છે એટલે તો એમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે જવાબમાં શું આવશે પસંદ તો એમાં તમને ગમતો હોય એ રંગ પૂરવાનો પસંદમાં રંગ પૂરજો એ જવાબ સાચો છે તો એમાં રંગ પૂરજો ચાલો હવે ચોથા નંબરનું ચિત્ર એમાં શું કીધું છે તો કે આવી રીતના બેન આંગળી કરેલું ચિત્ર છે જોવો જોઈ તો એ શેનું ચિત્ર થાય તો કે ચાલો એના માટેનું ગાઓ એના માટેનું કે શાંતિ રાખો કે જીત માટેનું તો કેના માટેનું થાય તો કે આપણે આવું ક્યારે આવું આપણે ક્યારે કરીએ તો કે આપણે કંઈક જીતી ગયા હોય કંઈક ટ્રોફી મળી હોય આપણે જીતીએ ત્યારે આપણે એમ કરીને આમ આમ કરીને આમ આંગળી ફોટો રાખી ફોટો પડાવીને આમ કરીને તો એ શેનું થાય જીત માટેનું શેના માટેનું જીત માટેનું તો એ જવાબ સાચો છે તો એમાં શું આવશે આ શેની નિશાની છે તો કે હાથની અલા સોરી હાથની શું જીતની તો એમાં શું આવશે જવાબ જીત તો એમાં તમને મનગમતો રંગ પૂરી દો જોઈ ચાલો હવે એ ચિત્રમાં રંગ પૂરાઈ ગયો તો તમને અહીંયા પેજમાં ચાર હાવભાવ આપેલા હતા તે હવે તમને એમાં ખબર પડી ગઈ ને તો હવે આપણે પાછળનો પેજ કરો ચાલો એમાં પાંચમા નંબરનું ચિત્ર જોવો જો એ શેનો હાવભાવ દર્શાવે છે આવી નિશાની ક્યારે કરીએ આવો હાવભાવ આપણે ક્યારે કરીએ તો જોવો જોઈએ ક્યારે ઉપર શાંતિ રાખો કે વાતચીત કરવામાં તો આપણે કોકને કેવું હોય કે શાંતિ રાખો ત્યારે આપણે આવું કરીએ ને તો આપણે એમ કહીએ અવાજ નહીં એમ કરીને આપણે એટલે ત્યારે શું કહીએ આપણે શાંતિ રાખો બાળકો એમ તમને ટીચર ક્લાસમાં કહેતા હોય તો તમને ખબર હોય ને તો એમાં શું આવે આ શેનો હાવભાવ બતાવે છે તો કે શાંતિ રાખો તો એમાં તમને મનગમતો રંગ પૂરી દો જોઈ શાંતિ રાખો લખેલું છે એમાં ચાલો એમાં રંગ પૂરી દીધો હવે એના પછીનું છઠ્ઠા નંબરનું જોવો જોઈ એમાં શું આ શેનો હાવભાવ બતાવે છે ચિત્રમાં તો કે પ્રાર્થના અથવા તો કે વિનંતી પછી વિશ્વાસ વાતચીત કે પસંદ તો કે આપણે આ બે હાથ જોડી ક્યારે તો આપણે કોકને પ્રાર્થના આપણે આ બે હાથ ક્યારે જોડી ક્યારેક કોકને વિનંતી કરવા માટે જોડીએ અથવા તો આપણે પ્રે કરતા હોય ત્યારે આવી રીતના બે હાથ જોડીએ ને
આપણે પ્રાર્થના બોલતા હોય ત્યારે આવી રીતના બે હાથ જોડીએ છીએ, તો એ શેનો હાવભાવ બતાવે છે? તો કે પ્રાર્થના કરવાનો, તો આમાં પ્રાર્થના આપણને આપેલું જ છે, તો આપણે એમાં મનગમતો રંગ પૂરવાનો છે. તો ચાલો એમાં પૂરી દો જોઈ મનગમતો રંગ પ્રાર્થનામાં. ચાલો હવે સાતમા નંબરનું ચિત્ર, એમાં શું કીધું છે? આવી રીતના વાહ 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 આપણે કોકને કરીએ ને, આમાં જો ઓપ્શન આપેલા જ છે, વાહ વાહ ગાવો, ગુસફૂસ અને સાંભળો, તો એમાંથી કેવું આવશે? તો કે વાહ વાહ. આવું આપણે હાવભાવ ક્યારે કરીએ? ક્યારે કોકને કંઈક કર્યું હોય તો આપણે એને કહેવા માટે કરીએ ને, વાહ 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 વાહ. તો એમાં તમારે વાહ વાહમાં મનપસંદ રંગ પૂરવાનો છે. ચાલો પૂરી દો જો, એમાં તમને મનગમતો રંગ પૂરી નાખો. ચાલો હવે એના પછીનું આઠમું, એમાં શું ચિત્ર? એમાં કયો હાવભાવ બતાવ્યો છે? તો કે સલામ કરે, ગાવો, થોભો કે નમસ્કાર. તો એમાં શું કરે? તો કે આ હાવભાવ શેનો છે? તો કે નમસ્કારનો. તો એમાં તમને મનગમતો રંગ પૂરી નાખો જોઈ. ચાલો એમાં પણ રંગ પૂરાઈ ગયો, હવે નીચો જોવો જોઈ. શું તમે આ જાણો છો? લશ્કરના સૈનિકો જ્યારે વિશિષ્ટ ફરજ પર હોય છે ત્યારે હંમેશા સૂચક હાવભાવ અને સાંકેતિક ભાષાનો ઉપયોગ સંદેશ વ્યવહાર માટે કરે છે. એટલે કે સૈનિકો હોય ને, એ ક્યારેક એવી પરિસ્થિતિ હોય ને ત્યારે એ બોલી ન શકતા હોય ને, તો એ આવી રીતના હાવભાવ કરીને એકબીજાને કહી દે છે, એટલે સામેવાળા સમજી જાય. તો સારું, ચાલો હવે આપણે 26મો પાઠ પૂરો થઈ ગયો આજે. આજે આટલું જ બસ, હવે આગળના વિડીયામાં આપણે બીજું જોશું. તો આજના વિડીયામાં આટલું જ હતું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.